મુંબઈના દરિયા કિનારે હાઈ ટાઈડનું એલર્ટ 4.16 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા લોકોને સાવધાન રહેવાની ચેતવણી મહાનગર મુંબઈમાં મેઘમહેર યથાવત મુંબઈથી અમદાવાદની તમામ ટ્રેનો પ્રભાવિત સીઝનના પહેલા વરસાદમાં આજે 4ના મોત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ભાવનગરમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ તમામ જિલ્લા કલેક્ટરને કરાય એલર્ટ વલસાડ જિલ્લામાં પણ જોવા મળ્યું મેઘાનું રૌદ્ર સ્વરૂપ ઠેર ઠેર ભરાયા પાણી બે બનાવોમાં બેના મોત અરવલ્લીના ધનસુરામાં ડાયવર્ઝન ધોવાયો પાણીની લાઇનમાં ભંગાણ બાદ બનાવાયો હતો ડાયવર્ઝન મોડાસા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરાયા અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ 28મી જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા એનએસજી કમાન્ડો એનડીઆરએફના 200 જવાનો સજ્જ જેઠ સુદ પૂનમના રોજ જગન્નાથ મંદિરથી નીકળશે જલયાત્રા યાત્રાની તૈયારીઓનો ધમધમાટ ભક્તોમાં ઉત્સાહ નમસ્કાર સમાચારો સાથે હું છું ઝીલન સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદને પગલે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ ઉમરગામ સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે ત્યારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ કરી દેવાયા છે સાથે જ ભાવનગર સહિતના શહેરોમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રાખી દેવાઈ છે આ સાથે જ હવામાન વિભાગે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં લગભગ 42 ઇંચ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ નેત્રંગ અને વાલિયામાં થયો છે તો ભરૂચના આમોદ અને ઝઘડિયા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે નેત્રંગમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે વાલિયામાં લગભગ 5.25 ઇંચ વરસાદ નોંધાયો અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે આમોદ ઝઘડિયા હાંસોટ અને જંબુસરમાં સામાન્ય વરસાદ રહ્યો ભરૂચ શહેરમાં લગભગ 1.25 ઇંચ વરસાદ થયો છે વલસાડમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ હાઈવે પર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તેમજ વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ધનસુરામાં 8.5 ભિલોડામાં 4 બાયડમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે તો મોડાસા અને મેઘરજમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લીમાં 8.5 ઇંચ વરસાદ બાદ ધનસુરામાં ડાયવર્ઝન ધોવાઈ ગયા છે પાણીની લાઇનમાં ભંગાણ બાદ ડાયવર્ઝન બનાવાયો હતો હાલમાં મોડાસા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો દાહોદના લીમખેડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો ધાનપુર અને ફતેપુરામાં 2 ઇંચ વરસાદ થયો તો દાહોદ ગરબાડા દેવગઢ બારિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો તેમજ ઝાલોદ અને સંજેલીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો
તો વડોદરા જિલ્લાના સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો વડોદરામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાદરા અને કરજણમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. વાઘોડિયામાં 2 ઇંચ, દેસરમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રીથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી. ભારે પવન સાથે ધોધમાર વરસાદનો આનંદ માણવા માટે કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી ગયા. તો બીજી તરફ ભારે વરસાદને કારણે રસ્તા પાણી પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વડોદરામાં અલકાપુરીમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગરનાળાની આસપાસ સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. રેલવે સ્ટેશન ખાતે પણ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદને કારણે બેસી ગયેલા રોડનું નિરીક્ષણ શહેરપાલિકામાં વિપક્ષના નેતાએ કર્યું. ટ્રેક્ટરમાં બેસી અને કોંગ્રેસના કાર્યકરો અને વિપક્ષના નેતાઓએ રોડનું નિરીક્ષણ કર્યું. રોડ બેસી જવાથી વાહન વ્યવહાર માટે એક તરફનો રોડ બંધ કરાયો હતો. વડોદરામાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના જીઆઈડીસી કોલોની અને વડસર રોડ પર આવેલા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વડોદરામાં વરસાદી ઝાપટાથી કોર્ટ સંકુલમાં પણ પાણી ભરાયા. વકીલોને બેસવાની જગ્યાએ આવેલી લોબીમાં પાણી ભરાતા વકીલો પરેશાન થયા. ઉપરાંત કોર્ટ રૂમમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વડોદરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ફક્ત એક જ દિવસમાં એટલો ધોધમાર વરસાદ વરસ્યો કે શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને કારણે લોકોને ચાલવામાં પણ તકલીફ પડી. તો સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં નવા નીર આવ્યા છે. તો માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર લો લેવલ બ્રિજ ડૂબી ગયો છે. નદીમાં નવા નીર આવતા સ્થાનિકો જોવા માટે ઉમટી રહ્યા હતા. વલસાડ જિલ્લામાં જળબંબાકાર થઈ જતા મોટાભાગની નદી બે કાંઠે વહી રહી છે. ઘણી નદીઓમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યારે સેગવે અને તીથલને જોડતા વાંકી નદીના પુલ પરથી નદીનું પાણી વહી રહ્યું છે. રાજપારડીના પીપળી પાનથી પણ વાડિયા આવી રહેલ ટ્રેક્ટર ચાલક પાણીના વહેણમાં તણાઈ જવાની ઘટના બની હતી. પાણીમાં ટ્રેક્ટર સહિત ચાલક ખેંચાઈ જતા તેનો મૃતદેહ મળી આવ્યો. તો આ તરફ નવસારીના બિલીમોરામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવો પડ્યો હતો, જેના કારણે રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. પંચમહાલના કાલોલ અને હાલોલ સહિતના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. તો યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ભારે વરસાદને કારણે ડુંગર પરથી આવતા પાણીથી પગથિયા પણ ડૂબી ગયા હતા. છોટાઉદેપુરના ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે. જિલ્લાના લગભગ જળાશયો છલકાઈ ગયા છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે ક્વાંટની કરા નદી અને પાનભડની ધામણ નદીમાં પૂર આવ્યું છે. બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. તો આ તરફ સાબરકાંઠામાં મેઘરાજાની એન્ટ્રી થઈ. જિલ્લાના તલોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી. આ ઉપરાંત વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 7 કલાકમાં 70 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે મધ્યપ્રદેશના ડેમોમાં પાવર હાઉસ ચાલુ કરાયા છે, જેથી ઉપરવાસમાંથી 21,133 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે.
નર્મદામાં સરદાર સરોવર ડેમમાં સતત નવા નીરનું આગમન થઈ રહ્યું છે. હાલ ડેમની સપાટી 107.42 મીટર છે, જેમાં 3215.38 બિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે. પાણીની સતત થઈ રહેલી આવકને કારણે ડેમની મુખ્ય કેનાલમાંથી 1645 ક્યુસેક પાણી રાજ્યમાં છોડવામાં આવી રહ્યું છે. ગોડબોલે ગેટમાંથી નદીમાં 654 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે હવે આજે સ્થાનિક તંત્ર દ્વારા દરિયામાં હાઈટાઇડની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક બાજુ મુંબઈમાં 72 કલાકનું વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, જેને કારણે દરિયા કિનારે લોકોને ન જવા માટે સૂચના અપાઈ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તાકીદ કરાઈ છે. દરિયામાં 4 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે હવે તંત્રએ સાવચેતીના ભાગરૂપે પગલાં લીધા છે. સુરતના લિંબાયતમાં એક યુવાનને માર મારવાની ઘટના સામે આવી. લિંબાયતના સપના સેન્ટર પાસે 6-7 લોકો યુવાનને ઢીકા પાટુનો માર માર્યો. માર મારવાની આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 6-7 લોકો એક યુવાનને માર મારી રહ્યા છે, ત્યારે અંગત અદાવતમાં યુવાનને માર માર્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરમાં ખાનગી શાળાઓમાં થઈ રહેલી લૂંટને કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. શિક્ષણ સમિતિની કેટલીક સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે. આ સત્રમાં લગભગ 5,369 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લીધું છે. ધોરણ 2-8માં 2,416 છોકરા અને 1,903 છોકરીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. વડોદરામાં જીબીના થાંભલામાંથી કરંટ લાગતા પિતા પુત્રના મોત નિપજ્યા છે. ઘર પાસે કાર પાર્ક કરી અને નીચે ઉતરતી વખતે વીજ કરંટ લાગ્યો છે. પાણીમાં કરંટ હોવાથી બે લોકોને નીચે પગ મૂકતા જ કરંટ લાગ્યો હતો અને તેમના મોત નિપજ્યા છે. વડોદરામાં રાજેશ ટાવર પાસે આવેલા ઓલ માઇટી એવન્યુ સોસાયટીમાં કરંટ લાગવાથી પિતા પુત્રનું મોત થયું. લોકોમાં જીબીની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે. પાણીમાં કરંટ હોવાથી આ અંગેની ફરિયાદ જીબીને કરાઈ હતી, પરંતુ તેમ છતાં પાવર બંધ ન કરાતા આ ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે. વડોદરામાં ખુદ મેયરની ગાડી જે એક ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદને કારણે પડેલા ખાડામાં મેયરની કાર ફસાઈ ગઈ હતી. મેયર જિગીશાબેન શેઠની કાર વરસાદ બાદ પડેલા એક ખાડામાં ફસાઈ ગઈ. આ ઘટના મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હકીકત દર્શાવી રહી છે. ફિશરીઝ વિભાગના ક્લાસ 1 અધિકારી લાંચ લેતા ઝડપાયા. એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ક્લાસ 1 અધિકારી એમ કે ચૌધરી 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા. એમ કે ચૌધરી ગાંધીનગરના સરગાસણ 4 રસ્તા પાસે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. બીજા પણ સમાચારો તરફ નજર રહેશે, હાલ રોકાઈએ એક બ્રેક માટે. એક વાર સમાચારોમાં આગળ વાત કરીએ તો સંઘના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય, હસમુખ પટેલ, યશવંત ચૌધરી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે અલગથી બેઠક યોજી, જેમાં સીએમ વિજય રૂપાણી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં રણનીતિ ઘડાઈ, જેમાં સામાજિક પ્રશ્નોના નિરાકરણમાં સંઘનો મહત્વનો રોલ રહેશે. જોકે હાલમાં આ અંગે પક્ષમાંથી કંઈ પણ કહેવાનો ઇન્કાર કરાયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના નવા 12 પ્રમુખોની વરણી કરી છે. જિલ્લા અને શહેરના પ્રમુખની વરણી કરાઈ છે. ભાવનગરમાં પ્રવીણ રાઠોડ, આણંદમાં વિનુભાઈ ઠાકોર, ભરૂચમાં પરિમલસિંહ રાણા, ડાંગમાં મોતીભાઈ ચૌધરી, ખેડામાં રાજેશ ઝાલા, તો રાજકોટમાં હિતેશ વોરાની નિમણૂક કરવામાં આવી છે. આ તરફ છોટાઉદેપુરમાં યશપાલસિંહ ઠાકોર, પોરબંદરમાં નાથાભાઈ ઉડેદરા, તાપીમાં ભીલભાઈ ગામિતની વરણી કરવામાં આવી છે. શહેરની વાત કરીએ તો અમદાવાદમાં શશિકાંત પટેલ, નડિયાદમાં ચિરાગ બ્રહ્મભટ્ટ, વડોદરામાં પ્રશાંત પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ મેદાને આવ્યું છે. રાજકોટ ખાતે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા ફી નિર્ધારણ કમિટી સમક્ષ નહીં જનાર ખાનગી શાળાઓ સામે લડતના મંડાણ કરાયા છે. યુથ કોંગ્રેસ દ્વારા ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાનગી શાળા દ્વારા કરવામાં આવતી ખોટી કનડગતના વિરોધમાં ટોલ ફ્રી નંબર જાહેર કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. રાજ્યમાં ચાલી રહેલા આટીના કોકડાને ઉકેલવા માટે હવે યુવા નેતાઓ સંતો મહંતોના શરણે પહોંચ્યા. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ જગન્નાથ મંદિરના મહંતને મળ્યા હતા અને આ આરટીઈ મામલે રજૂઆત કરી હતી. આરટીઈ એડમિશનનો મામલો હાલ રાજ્યમાં ગરમાઈ રહ્યો છે ત્યારે શાળા સંચાલકોની દાદાગીરી સામે યુવા નેતાઓનું આંદોલન સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, મુકેશ ભરવાડ સહિત વાલીઓ અમદાવાદ શિક્ષણ અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીને રજૂઆત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પત્ર લખી એડમિશન આપવા માટે દબાણ કર્યું છે. હાઈકોર્ટનો સ્ટે ન હોવાને કારણે એડમિશન આપવાનો આદેશ આપ્યો છે. એડમિશન નહીં આપે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરાશે તેવી કડક ભાષામાં પત્ર લખાયો છે. પ્રોફેસરોની નિયુક્તિના નિયમોમાં સરકાર અને યુનિવર્સિટી દ્વારા યુજીસીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. નિયમોનો છેદ ઉડાડી ભાવનગર, દક્ષિણ ગુજરાત, એસપી યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર્સને બઢતી આપવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોફેસર્સની નિમણૂકનો આદેશ કરાયો છે. રાજ્યમાં મેડિકલ પ્રવેશમાં વકરેલા વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ડોમિસાઇલ અંગેનો નિયમ યથાવત રહેશે તેવો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12 ગુજરાતમાં કરેલું હોવું જોઈએ, જરૂરી છે અને તે રાજ્ય સરકારનો નિર્ણય પણ યોગ્ય છે. હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતમાં ધોરણ 10 કરેલું હોય અને ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે રાજ્ય સરકારે જરૂરી નિર્ણય લેવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. કલોલના છતરાલમાં રવિવારે થયેલી અશોક પટેલની હત્યા મામલે વિરોધ વધી રહ્યો છે. હત્યાના વિરોધમાં કલોલ સજ્જડ બંધ રહ્યું અને મૃતકના પુત્ર અને કલોલના સ્થાનિકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. મૃતક અશોક પટેલના પરિવાર અને સ્થાનિકોની માંગ છે કે પહેલા હત્યાના આરોપીઓને પકડવામાં આવે ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારીશું. મોટી સંખ્યામાં કલોલ તાલુકા આરોગ્ય કેન્દ્ર ઉપર લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો હતો. ભારતમાં જ્વેલરી બ્રાન્ડમાં અગ્રણી એવા રિલાયન્સ જ્વેલર્સના વધુ એક શોરૂમનું અમદાવાદના જોધપુર વિસ્તારમાં ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ હાજરી આપી હતી. ઉદઘાટન પ્રસંગે રિલાયન્સ જ્વેલર્સના સીઈઓ સુનિલ નાયકે જણાવ્યું હતું કે 11 વર્ષ પહેલા અમદાવાદથી રિલાયન્સ જ્વેલ્સની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આગામી સમયમાં જ્વેલરીમાં સૌથી વધારે ડિઝાઇન રિલાયન્સ જ્વેલ્સમાં જ જોવા મળે તે કંપનીનો લક્ષ્યાંક છે. સરકાર લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે અનેક યોજનાઓ બનાવે છે, પરંતુ તંત્ર અને કેટલાક બેદરકાર અધિકારીઓના કારણે સરકારની ઘણી યોજનાઓ નિષ્ફળ જતી હોય છે, જેનો ભોગ લોકો બનતા હોય છે. પાણીની સમસ્યાથી લડવા વનબંધુ સ્વજલ યોજના. યોજના પાછળ ખર્ચાયા કરોડો રૂપિયા. અધિકારીઓની બેદરકારીથી યોજના થઈ નિષ્ફળ. ખારોલી ગામ વર્ષો બાદ પણ પાણીથી વંચિત. પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ખારોલી ગામમાં વનબંધુ સ્વજલ યોજના શરૂ કરવામાં આવી હતી.
વર્ષ 2014-15 માં આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે ખારોલી ગામના લોકોમાં અનેરોજ આનંદ હતો જો કે તેમનો આ આનંદ વધુ સમય માટે રહ્યો નહીં અને એકવાર ફરી પાણીની સમસ્યાથી લડવા તેઓ મજબૂર થયા છે 2014 માં પાણીની સ્વજલધારા યોજના આવી લોકોને પાણી મળ્યા નથી અમારી બહેનો ખૂબ તકલીફમાં છે સરકાર ત્યાંથી પૈસા નાખે છે પણ બધા અહીં આવતા આવતા પાવલી થઈ જાય છે આનો જવાબદારી કોણ છે એ અમારે સરકારને પૂછવું છે સરકાર ગામ લોકો માટે મોટી મોટી યોજનાઓ બનાવે છે જેના માટે સરકાર દ્વારા લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ સરકારી બાબુઓની અણઆવડતના કારણે આ યોજના નિષ્ફળ જાય છે અને તેનું કારણ એ પણ છે કે સરકારની યોજના સાકાર થઈ રહી છે કે નિષ્ફળ તેની તપાસ કરવામાં કોઈ રસ નથી ત્યારે આ યોજનાઓ કૌભાંડમાં પરિવર્તિત થતી હોય છે લાખો કરોડો ખર્ચ પછી પણ લોકોને યોજનાનો લાભ મળતો નથી ખરોલી ગામમાં વનબંધુ સ્વજલધારા યોજના હેઠળ પાણી પુરવઠાની યોજના હતી એમાં 442 કનેક્શન આપવામાં આવ્યા છે એમાંથી 400 કનેક્શનો બનશે અને 42 કનેક્શન ચાલુ છે ટોટલ 24 થયો છે અમે આગળ પણ રજૂઆત કરી છે અને એમાંથી આગળ રજૂઆત કરી છે એમાંથી હજુ કોઈ જ પણ જાતની તપાસ કરવામાં આવી નથી સરકાર વિકાસના દાવા કરે છે પણ તેમની મોટાભાગની યોજના કાગળ પર સક્સેસ ગઈ છે પણ ગ્રાઉન્ડ લેવલ પર નિષ્ફળ ગઈ છે જેના કારણે ગામના સરપંચ અને ગ્રામજનો વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે વાસમો દ્વારા યોજના પૂર્ણ કર્યાનો રિપોર્ટ પણ કરી દીધો છે અને તેને પ્રમાણપત્રો પણ આપી દીધા છે પણ હકીકતે આ યોજના બિલકુલ નિષ્ફળ યોજના બનીને રહી ગઈ છે એક ફળિયામાં તો પાણી પુરવઠો ચાલુ છે અને બે ફળિયામાં ટેસ્ટિંગ કરીને આપણે યોજના સોંપવામાં આવી હતી પણ પાણી સમિતિના સંકલનને અભાવે આ પાણી પુરવઠો ચાલુ થઈ શક્યો નથી પરંતુ જીબી સાથે સંકલન કરતા એમણે જણાવ્યું છે કે અમે ટૂંક સમયમાં મીટર મૂકીશું એટલે પાણી પુરવઠો ચાલુ કરવામાં આવશે સરકારની યોજના ભલે પ્રજાલક્ષી હોય પરંતુ આ યોજનામાં કામ કરતી એજન્સી અને અધિકારીઓની ઢીલી નીતિના કારણે યોજના મજાક બની ગઈ છે કરણસિંહ ગોહિલ ઝી મીડિયા કચ્છ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ 6 આરોગ્ય કેન્દ્ર પૈકી 3 આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ ખાનગી દવાખાનાઓમાં જવા માટે મજબૂર બન્યા છે અરવલ્લીના આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર જ નથી અને કેટલાક આરોગ્ય કેન્દ્રો છે જર્જરિત દર્દીઓને પડે છે પારાવાર મુશ્કેલી અરવલ્લીના મોડાસા તાલુકામાં 6 આરોગ્ય કેન્દ્રો છે આ દરેક કેન્દ્રમાં રોજના 50થી વધુ દર્દીઓ આવે છે પણ અહીંના શીણાવાડ સરડોઈ અને લીંબોઈ કેન્દ્રમાં છેલ્લા 3 માસથી કાયમી ડોક્ટર નથી સરકાર દ્વારા સ્ટાફ પાછળ લાખો રૂપિયા ખર્ચવા બાદ પણ લોકોને ડોક્ટર કે સુવિધા મળતા નથી છેલ્લા 1 માસથી અહીંયા મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી અહીંના 25થી વધુ ગામના દર્દીઓને ભારે મુશ્કેલી પડે છે અને આર્થિક રીતે અહીંયા પછાત છે આ વિસ્તાર આદિવાસી અને બક્ષીપંચની વસ્તી ધરાવે છે આ વિસ્તાર અને એમને આરોગ્ય માટે છેક મોડાસા જવું પડે છે તાલુકાના કેટલાક આરોગ્ય કેન્દ્રના મકાનો જર્જરિત બની ગયા છે જેના કારણે કેટલાક આરોગ્ય કેન્દ્રો હાલ સબ સેન્ટરમાં ચાલી રહ્યા છે ત્યારે તાલુકાના 3 આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે હાલ તો દર્દીઓને પોતાના ગામથી 15 કિલોમીટરનું અંતર કાપી મોડાસા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે મજબૂર બનવું પડ્યું છે ત્યારે તબીબના અભાવે ઘણીવાર બીજા કર્મચારીઓ પણ દર્દીઓને દવા આપી દેતા હોય છે જે પેશન્ટ આવે છે એમને હું એઝ એ ફાર્માસિસ્ટ તરીકે દવા આપું છું પરંતુ જે મને યોગ્ય ના લાગે કે મને ના ખબર પડે કોઈ ગંભીર બીમારી હોય તો હું મોડાસા ખાતે એમને રિફર કરું છું છીનાવાડ પીએસસીમાં ડૉક્ટર અગ્નિ ગયા લાસ્ટ મંથમાં રાજીનામું આપીને ગયા છે અને સરડોઈમાં હવે 2 દિવસ પહેલાં અમે બદલી કરી છે અને એ જગ્યા ખાલી થઈ છે ડિસ્પેન્સરીમાં 2માંથી 1 જગ્યા ભરેલી છે 1 ખાલી છે અને અર્બનમાં અમે પ્રતિનિયુક્તિમાં MBBS ડૉક્ટર મૂક્યા છે સરકાર દ્વારા ખાલી પડેલી ડોક્ટરની ઘટ પૂરી કરી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તો હાલ આ 3 આરોગ્ય કેન્દ્ર પાછળ ખર્ચાઈ રહેલા લાખો રૂપિયા સાચા અર્થમાં લોકોના આરોગ્ય માટે સાર્થક નીવડશે સમીર બલોચ ઝી 24 કલાક અરવલ્લી
સમાચારોમાં હાલ બસ આટલું જ, પણ વધુ સમાચારો સાથે અમારા સહયોગી સંજીવને આપની સાથે જોડાશે. આપ જોતા રહો ઝી 24 કલાક. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા. સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. લક્સ વિનસ યે અંદર કી બાત હૈ.